नमस्कार, न्यूज लाइव में आपनु स्वागत छे। आपनी साथे हो छु मित्तल। महत्वना समाचार थी शुरुआत करिए तो आणंद नी अमूल डेरी ने 75 वर्ष पूर्ण थई गया छे। महत्वना समाचार नी बात करिए तो आणंद नी अमूल डेरी ने 75 वर्ष पूर्ण थया छे। अमूल डेरी खाते उजवणी नो कार्यक्रम राखवामां आव्यो छे। महत्वनुं छे के आ कार्यक्रम मां केन्द्रीय गृह प्रधान पण हाजर रहेवाना छे, त्यारे डेरी ना एसेम्बली होल नुं पण हवे लोकार्पण करवामां आवशे। જ્યારે ડોગ સ્કવોડ સહિતની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે આ જ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન પણ હવે હાજર રહેવાના છે। ડેરીના એસેમ્બલી હોલનું પણ હવે લોકાર્પણ કરાશે। विश्वविख्यात अमूल डेरी ने आज जयरे 75 वर्ष पूर्ण थवा जई रहा है, त्यारे तेना कार्यक्रम नी जे उजवणी छे, उजवणी ना भाग रूपे केन्द्रीय गृह प्रधान अमित शाह आणंद नी मुलाकाते छे। अमूल डेरी नी केटलीक प्रोडक्ट अने तेना जे होल छे तेनुं लॉन्चिंग करवा जई रहा छे, लोकार्पण करवा जई रहा छे। आपणी साथे डेरी ना चेरमेन व्यास सर हाजर छे, तेमनी साथे वात करीशुं। सर, जे प्रकारे आजे कार्यक्रम छे, कार्यक्रम नी रूपरेखा क्या प्रकार नी रहेशे? સૌથી પહેલાં તો આજે 75મું ભારતનું 75 વર્ષ ભારતનું ઇન્ડિપેન્ડન્સ ચાલી રહ્યું છે અને સાથે સાથે અમૂલ ડેરીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને આજે સરદાર જયંતિ છે। તો આ જે જગ્યાએ આપણે ઊભા છે તે સરદાર પટેલ હોલ લગભગ 50 વર્ષ પહેલાં અહીંયા બનાવવામાં આવ્યું હતું અને આ એક નવું હોલ, પહેલાં બધા અમારા સભાસદો એ હોલમાં નીચે બેસતા હતા અને પછી હવે એક નવો હોલ, મલ્ટી યુટિલિટી હોલ અમે તૈયાર કર્યું છે અને એ હોલનું આજે લોકાર્પણ માનનીય અમિત શાહ સાહેબ દ્વારા કરવામાં આવશે અને એના સાથે સાથે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને આપણા રૂપાલા સાહેબ બી ત્યાંથી દિલ્હીથી આવવાના છે અને આ પ્રોગ્રામ આ પ્રમાણે છે, કેમ કે આ 75 વર્ષની જે ઉજવણી છે એ અમૂલનો એક ઇતિહાસ છે જે આપ બધા જાણો છો। એનું કારણ એ છે કે કેવી રીતે પ્રાઇવેટના જે વેપારીઓ હતા અને મુનાફાખોરો હતા એ બધાને દૂર કરીને આજે 75 વર્ષે અમૂલ એ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને એમાં ગુણવત્તાવાળા પ્રોડક્ટ્સ બજારમાં મૂક્યા છે, જેના લીધે અમૂલ આજે લગભગ 53,000 કરોડ ગયા વર્ષે અને આવતા વર્ષમાં 63,000 કરોડ સુધી પહોંચી જશે। તો આ પાયાની સંસ્થા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ જે અમૂલ ડેરી નામથી વિખ્યાત છે ત્યારે આ 75 વર્ષની ઉજવણી કરી રહી છે। કયા પ્રકારની પ્રોડક્ટ આજે નવી લોન્ચ થવા જઈ રહી છે અને તેનાથી જે દેશના નાગરિકો છે તેના માટે કયા નવા જે પ્રોડક્ટ છે તેનું લોકાર્પણ થશે? જો સૌથી પહેલાં તો અમે એક સૌથી 75 વર્ષની જર્નીનું સોવિનિયર આજે લોન્ચ થઈ રહેવાનું છે અને સૌથી મોટી વસ્તુ છે કે 75 વર્ષનું એક સ્ટેમ્પ આપણે લોન્ચ કરી રહ્યા છે, જે અમૂલ ડેરીના 75 વર્ષ પૂરા થયા છે તેના આપણે એક સ્ટેમ્પ લોન્ચ કરીએ છીએ અને એક સૌથી અગત્યની વસ્તુ એ છે આજે જે લોન્ચ થઈ રહી છે એ છે અમૂલ હવે આટલા વર્ષો સુધી દાણ સપ્લાય કરતું હતું અને બધી ઘણી બધી વેટનરી સેવાઓ આપતું હતું, પણ જે આપણે જાણી રહ્યા છે આપણે અમૂલ આ વખતે જે છાણ જે છે એનું કેવી રીતે યુટિલાઇઝેશન થઈ શકે તેના ભાગરૂપે આપણે એક ઓર્ગેનિક ફર્ટિલાઇઝર લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। લિક્વિડ ફોર્મમાં બી છે અને એ ડ્રાય ફોર્મમાં બી છે અને જે આવનારા વર્ષોના અંદર જે આપણી જમીન છે એનું ઉત્પાદ સારું થઈ શકે અને છાણનું જે યુઝ છે એ આપણે એને ગેસ પેદા કરીને ગેસ યુઝ કરી શકાય અને એના સાથે સાથે એને જે સ્લરી બને એમાંથી આપણે ફર્ટિલાઇઝર બનાવીએ અને એને આપણે જમીનોનો સારો ઉત્પાદ લઈ શકીએ એનું એક આયોજન કરી રહ્યા છે। એના સાથે સાથે એક પશુઓ માટે જેમ આપણે એલોપેથી દવાઓ આપણે હ્યુમન બિંગ્સમાં યુઝ થતી હોય છે, એનિમલ્સમાં બી થતી હોય છે, પણ એક આપણે જે કહીએ કે ભારત જે આયુર્વેદના નામે મશહૂર છે, આખા વિશ્વ જાણે છે આયુર્વેદિકના નામે, આપણે બી આયુર્વેદની બેઝડ દવાઓ આપણે બનાવી છે તો જે એનિમલ્સને આપણે ટ્રીટ કરવામાં કામ આવશે અને જેનાથી સભાસદનો ખર્ચો ઓછો થઈ શકશે અને એના સાથે સાથે અમે એક મોટું વેરહાઉસનું ઇનોગ્રેશન કરી રહ્યા છે જે ચીઝનું અતિ આધુનિક ખાતરજ ખાતે વેરહાઉસ, કદાચ ચીઝનું સંગ્રહનું સૌથી મોટું વેરહાઉસ છે, એનું ફૂલી ઓટોમેટેડ વેરહાઉસનું ઉદ્ઘાટન આપણા માનનીય અમિત શાહ સાહેબ જોડે કરવામાં આવી રહ્યું છે। તો જે રીતે આજનો જે કાર્યક્રમ છે, તમામ કાર્યક્રમ અંતર્ગત પશુપાલકોને પણ ફાયદો થાય અને સાથે જ નાગરિકોના પણ હિત માટે જે કાર્ય છે તે કરી રહ્યા છે। હાલ જે રીતે વાત કરીએ કે જે તમામ જે અમૂલ ડેરીનું જે ટર્નઓવર છે 53,000 કરોડથી વધીને 63,000 કરોડ સુધી પહોંચે તેવી પણ અપેક્ષાઓ જોવા મળી રહી છે, ત્યારે આજે 75 વર્ષની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અને મુખ્ય પ્રધાનની હાજરીમાં આ તમામ કાર્યક્રમોની ઉજવણી થશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ દવે, મતવી ન્યૂઝ, આણંદ।